બનાસકાંઠા જિલ્લામાં આજે શાળાની ઇમારતો બાળકોના અવાજ સાથે ગુંજી ઉઠી હતી અને ચાર માસના લાંબા વેકેશન પછી પ્રાર્થના તેમજ રાષ્ટ્રીય ગીત સાથે શાળાના વર્ગો શરૂ કરાયા હતા. આજે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ચાર માસથી બંધ પડેલા ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરાઈ હતી. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 6-9 સુધીના બાળકોને મર્યાદિત સંખ્યામાં શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સતત 2 વર્ષથી કોરોના વાયરસના પ્રકોપના કારણે શાળાનું શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે. ગત વર્ષ 2020માં કોરોના વાયરસના કેસો આવતા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે 14 માર્ચના રોજ શાળાનું શિક્ષણ કાર્ય બંધ કર્યું હતું, જ્યારે સરકારની સૂચના મુજબ ઓનલાઈન શિક્ષણ તેમજ શેરી શિક્ષણની શરૂઆત કરાઈ હતી. જોકે કોરોના સંક્રમણ હળવો પડતા ચાલુ વર્ષ 2021માં 18 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ સુધી શાળા શરૂ થઈ હતી, પરંતુ ચાલુ વર્ષ દરમિયાન કોરોના વાયરસનો આતંક શરૂ થતાં વર્ષ 2021માં 4 માસ સુધી શાળાનું શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું, જ્યારે આજે ધોરણ 6-9ના વર્ગોમાં શિક્ષણની શરૂઆત થઈ છે. શાળામાં આવવા માટે આતુર બાળકોએ શાળામાં પ્રવેશ કર્યો હતો અને માતા સરસ્વતીને વંદન કર્યા હતા. ધાનેરા તાલુકાના સરાલ ગામની અનુપમ શાળા ખાતેના શિક્ષકો બાળકોને આવકાર આપવા માટે બાળકોની રાહ જોતા નજરે પડ્યા હતા. કોરોના વાયરસની ગાઈડલાઈન અને નિયમોને ધ્યાને રાખી બાળકોને સેનિટાઈઝ કરી શાળાના વર્ગખંડમાં સામાજિક અંતર સાથે બેસાડવામાં આવ્યા હતા. 4 માસના લાંબા વિરામ પછી પ્રાર્થના થકી શાળાની ઇમારત ખીલી ઉઠી હતી અને શાળામાં પ્રવેશ કરનાર બાળકોનું શિક્ષકોએ ઉમળકા ભેર આવકાર આપ્યો હતો. નમસ્તે. સરાર અનુપમ પ્રાથમિક શાળા, ધાનેરા તાલુકો, બનાસકાંઠા જિલ્લો. આજે સરકારશ્રીની સૂચના અનુસાર 2 સપ્ટેમ્બરથી 6-8ના વર્ગો ચાલુ થયા છે, જે ખૂબ ખુશીની વાત છે. વિદ્યાર્થીઓના આવવાથી શાળા ગુંજી ઉઠી છે, કલરવ જેવી લાગે છે અને વિદ્યાર્થીઓથી શાળાની અંદર ફરીથી પ્રાણ આવ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે કોરોનાની ત્રીજી લહેર ના આવે, ધોરણ 1-5ના વર્ગો પણ ચાલુ થાય અને શાળામાં આવીને છોકરાઓ કાયમી નિયમિત સારી રીતે શિક્ષણ લઈ શકે, જેના કારણે અમને પણ આત્મસંતોષ થાય ભણાવવાનો અને વિદ્યાર્થીઓને પણ ગુરુજી પાસે બેસી અને શિક્ષણ લેવાનો આત્મસંતોષ થાય. પરસ્પર એકબીજાને દેવ માનીને ભણવાની જે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, એ મુજબ ભણીએ, ભણાઈએ અને જ્ઞાન અર્જિત કરી અને ખૂબ આગળ વધે વિદ્યાર્થીઓ, એના માટે આપણે બધાએ કટિબદ્ધ રહીએ. જે કોરોનાનો સમય હતો એ સમય દરમિયાન ઓનલાઈન શિક્ષણ અને એ બધી જેવી રીતે શિક્ષણ આપ્યું છે તેનાથી ઘણું બધું આપી શકાયું શિક્ષણ, પરંતુ જે કચાશ રહી ગઈ હશે એની પૂર્તતા કરવાની અત્યારે અમે શાળા કક્ષાએ ભરપૂર કોશિશ કરશું. સરકારશ્રીની સૂચના અને SOP અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, દરેકને માસ્ક ફરજિયાત રાખવું, પાણીની બોટલ સાથે લાવી, નાસ્તો પણ સાથે લાવવાનો, મેદાનમાં વર્ગખંડમાં એકબીજાથી થોડાક દૂર રહેવું, વાતચીત દરમિયાન પણ હાથ મિલાવવો નહીં, આ બધી જ સૂચનાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને આપી દીધી છે. વાલીઓએ પણ શાળામાં ટોળામાં નથી આવવાનું, ખાસ અગ્રીમ કામ હોય તો જ એમને મર્યાદિત સંખ્યાની અંદર શાળામાં આવી અને પોતાનું કામ પૂરું કરવાનું છે. તો સરકારશ્રીની સૂચનાનું પણ પાલન થાય અને વિદ્યાર્થીઓની પણ સારી રીતે શૈક્ષણિક કેળવણી થાય એ માટે અમે બધા કટિબદ્ધ છીએ.